હેલો મિત્રો ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ એસ વાય બીએસસી ફિઝિક્સ સેમ થ્રી સીસી ફિઝિક્સ પેપર થ્રી ઝીરો વન યુનિટ વન ચેપ્ટર ટુ વાયુનો ગતિવાદ લાસ્ટ લેક્ચરમાં વેગ વિતરણ એટલે શું વેગ વિતરણના નિયમ માટે મેક્સવેલની ધારણાનો અભ્યાસ કર્યો હતો પાર્ટ ટુ ક્વેશ્ચન મેક્સવેલનો વેગ વિતરણ નિયમ મેળવો એટલે કે મેક્સવેલની વેગ વિતરણ માટે ગાણિત્ય સમીકરણ મેળવો આન્સર ધારો કે આદર્શ વાયુના પાત્રમાં એકમ ક દીઠ અણુઓની સંખ્યા એમ છે આ સ્થિતિમાં જેમનો વેગ એક્સ ઘટકના મૂલ્યો માટે વીએક્સ અને ડીવીએક્સ પ્લસ વીએક્સ પ્લસ ડીવીએક્સ હોય તો અણુની સંખ્યા એન vx અને ડીવી વીએક્સ અને vx પ્લસ ટીવીએક્સ હોય તો અણુની સંખ્યા એનએક્સ વીએક્સ ઇક્વલ ટુ એન એફ ઓ વીએક્સ સમીકરણ એક કહીશું હવે સમીકરણ એક પરથી એફ વીએક્સને કરતાં બનાવીશું એટલે કે એફ વીએક્સ ઇક્વલ ટુ છેદમાં જ હશે એટલે એનએક્સ વીએક્સ અપન એન સમીકરણ એ બે કહીશું અને સમીકરણ બે પરથી કહી શકાય છે કે એફ વી એટલે કે વિદય એ એકમ દીઠ અણુની અણુઓના વેગ અણુઓના વેગ એ એક્સ ઘટકના વીએક્સ અને ડીવીએક્સ વચ્ચે હોય તેવી સંભાવના દર્શાવે છે એટલે કે એક્સટક એટલે એના અણુઓની સંખ્યા એ એ વીએક્સ અને વીએક્સ પ્લસ ડીવીએક્સ વચ્ચે હોય તેવી સંભાવના આપણે કહી શકીએ સમીકરણ એક પરથી સમીકરણ એક પરથી જેમ વાય અને જેડ માટે ઘટકોના સમીકરણો લખી શકાય એટલે કે એન વાય વી વાય ઇક્વલ ટુ એન એફ વી વાય સમીકરણ નંબર ત્રણ કહીશું એટલે એન વાય એન વાય વી વાય ઇક્વલ ટુ એન એન એફ વી સમીકરણ નંબર ત્રણ કહીશું એન ઝેડ વીઝેડ ઇક્વલ ટુ એન સમીકરણ નંબર ચાર કહીશું એટલે કે સમીકરણ ત્રણ ને ચાર પરથી સમીકરણ એક બે ત્રણ એ દર્શાવે છે કે વાય આ સમીકરણના ઘટકો લખી શકાય આદર્શ વાયુના પાત્રમાં આણુની સંખ્યા હશે એટલે કે અહીં વેગના ઘટકો અહીં વેગના ઘટકો વીએક્સ વી વાય વી ઝેડ એકબીજાથી સ્વતંત્ર છે અને પરંતુ સમદિગ્ધર્મીપણા સિદ્ધાંતને લીધે સમ દિગ્ધર્મીપણા સિદ્ધાંતને લીધે વિધ ના સ્વરૂપો ત્રણેય સ્વરૂપો સમાન થશે પરંતુ વેગ માટે ત્રણેય ઘટકો વીએક્સ વી વાય એ સ્વતંત્ર છે પરંતુ સમધર્મી પણ સિદ્ધાંત પ્રણાના ગુણધર્મના લીધે ત્રણેય ઘટકો સમાન થશે એટલે કે સમાન છે એટલે સમીકરણ એક ત્રણ અને ચાર પરથી અણુના વેગના ઘટકો અનુક્રમે વી એક્સ વી એક્સ પ્લસ ડીવીએક્સ વી વાય અને વી વાય પ્લસ ડીવી વાય તથા ઝેડ અને વી ઝેડ પ્લસ ડીવીઝેડ વચ્ચે હોય તેવી સંભાવના ઇક્વલ ટુ સંભાવના ઇક્વલ ટુ એફ ઓફ એક્સ એફ ઓફ વીવાય એફ ઓફ વી ઝેડ લખી શકાય હવે આથી એકમ દીઠ જેમના એકમક દીઠ વેગ માટે ઘટકો વીએક્સ અને વીવીએક્સ પ્લસ વી ડી વીએક્સ પ્લસ ડીવીએક્સ એવી રીતે વીવાય અને વીએ વી વાય પ્લસ ડીવીવાય વાય તથા વીઝેડ પ્લસ વી ડીવીઝેડ વચ્ચે હોય તેવા અણુની સંખ્યા એટલે આગળ આપણે સંભાળીએ તો અહીંયા અણુની સંખ્યા ઇક્વલ ટુ એન એફ ઓફ ઓવીએક્સ એફ ઓ વીવાય એફ ઓ વીઝેડ ડીવીએક્સ ડીવી વાય અને ડીવીઝેડ કારણ કે અહીંયા અણુની સંખ્યા એક દિશામાં ગોઠવાયેલા હશે વીએક્સ વીવાય વીઝેડ દિશામાં હોય છે એટલે સમીકરણ નંબર પાંચ કહીશું એ vx વી વાય વીઝેડ ઘટકોનો વેગ વી હોય તો વીએક્સ વીવાય વીઝેટને ઘટકોનો એક વી હોય તો આપણે ઇક્વલ ટુ એન ઓફ વી વીએક્સ વી વાય એટલે કે આપણે એફ ઓફ વી લીધા એટલે અને એફ ઓફ વી લીધા વીએક્સ વી વાય ઝેડ વી વાય આપણે એફ વી લીધા સમીકરણ નંબર અને છ કહીશું હવે સમીકરણ પાંચ અને સમીકરણ છ બરાબર કરતા એટલે સમીકરણ પાંચ અને છ સરખા આવતા એન એફ ઓ વીએક્સ એફ ઓ વી વાય એફ ઓ વીઝેડ એ વીઝેડ વી વાય વી ઝેડ ઇક્વલ ટુ એન એફ વી એટલે કે આ વીએક્સ ડીવીએક્સ ડીવી વાય એની જગ્યાએ લખી દીધા આપણે એ વીએક્સ વી વાય વીઝેડ લખ્યા હવે એફ ઓ વી લખ્યા એટલે કે ઇક્વલ ટુ એન વી એફ એન ઇક્વલ ટુ એન વી ડીવીએક્સ ડીવી વાય વી ડીવી વાય ડીવી ઝેડ અથવા અથવા એન એફ ઓફ વીએક્સ એફ ઓફ વી વાય એફ ઓફ વી જેડ ઇક્વલ ટુ એન એફ ઓફ વી ઇક્વલ ટુ એન ફાય વી સ્ક્વેર વી જેડ વી જેડ વી સ્ક્વેર વી વાય વી જેડ સમીકરણ નંબર સાત કહીશું સમીકરણ સાત એટલે ફાઈ એ વી સ્ક્વેરનું વિધેય છે એટલે આની જગ્યાએ આપણે શું લીધા એફ ઓફ વી લીધા આની જગ્યાએ એટલે દરેકને આપણે એફ ઓફ વી લીધા અને હવે સમીકરણ નંબર સાત કહીશું હવે સમીકરણ સાતમાં વી સ્ક્વેરના કોઈ નિશ્ચિત મૂલ્ય માટે વી કોઈ નિશ્ચિત મૂલ્ય માટે એફ ઓ ફાય નિશ્ચિત મૂલ્ય માટે ફાય ઇન્ટુ વી સ્ક્વેર અચળ હોય તો એફ ઓ ફાઈ વી ઇક્વલ ટુ અચળ હોય તો કોઈ નિશ્ચિત વી સ્ક્વેર માટે ડી ફાઈ વી સ્ક્વેર ઇક્વલ ટુ ઝીરો થશે આનું મૂલ્ય થશે તો આનું મૂલ્ય ઝીરો થશે એટલે કે જ્યાં વી ઇક્વલ ટુ સ્ક્વેર વી વાય સ્ક્વેર એટલે ડી ડી એફ વી વાય વી ઝેડ ડીવીઝેડ પણ ઝીરો થશે સમીકરણ નંબર નવ કહીશું સમીકરણ નવનું આપણે ગુણાકારના નિયમ મુજબ વિકલન કરતા એટલે કે ગુણાકારના નિયમમાં પહેલાંનું વિકલાન બીજો અને ત્રીજો એમનો રાખો પહેલું અને ત્રીજું એમને રાખો બીજાનું વિકલન પહેલું અને બીજું એમને રાખો ત્રીજાનું વિકલન એટલે કે એફ ઓફ ડેસ ડીવીએક્સ એફ વાય એફ વાય એફ વીઝેડ પ્લસ પ્લસ એફ પ્લસ એફવીએક્સ એફ ડેસ એટલે બીજાનું વિકલન કર્યું એફ ડીવી વાય ડીવી વાય એફ વીઝેડ પ્લસ ત્રીજાનું વિકલન પહેલું ને બીજું એમને એમ રાખ્યું એફ વીઝેડ એફ વી વાય એફઝેડ વીઝેડ ડીવીઝેડ ઇક્વલ ટુ ઝીરો થશે સમીકરણ નંબર દસ કહે છે સમીકરણ નવ પરથી આનું આપણે વિકલન લીધું હવે સમીકરણ દસને એફ ઓફ વીએક્સ એફ વી વાય એફ ઓફ વીઝેડ વડે ભાગ થાય સમીકરણ દસને એફ ઓ વીએક્સ એફ ઓફ વી વાય એફ ઓફ વી ઝેડ વડે ભાગ થાય એટલે આવું થશે એફ ઓફ વીડેસ અપન એફ ઓફ વી વીએક્સ અપન એફ ઓફ વીડી વીએક્સ ઇન્ટુ ડીવીએક્સ પ્લસ એફ ડેસ વી વાય અપન એફ વી વાય ઇન્ટુ ડીવી વાય પ્લસ એફ ડેસ વી વાય અપન એફ અપન એફ વીઝેડ ડીવીઝેડ સમીકરણ ઇક્વલ ટુ ઝીરો સમીકરણ નંબર અગિયાર થશે સમીકરણ દસ પરથી આપણે શું કર્યું એફ એફ સમીકરણ દસ પરથી આપણે એફ વીઝેડ એફ વીએક્સ એફ વી વાય એફ વડે ભાગ્યા એટલે આવું મળશે સમીકરણ નંબર સમીકરણ નંબર અગિયાર મળશે સમીકરણ વળી એફ વી એક્સ વી વાય વીઝેડની શરત મુજબ એટલે કે વી સ્ક્વેર એક્સ વી વાય પ્લસ વી ઝેડ ઇક્વલ ટુ વી એટલે કે વી પ્લસ વી વાય પ્લસ ઇક્વલ ટુ નિશ્ચિત મૂલ્ય માટે નિશ્ચિત વીસ્ક્વેર માટે એટલે કે કોઈ વિકલનમાં વિકલન કરતા સમીકરણ આ ઉપરવાળા આનું વિકલન કરતા એટલે લેખો આનો વિકલન થશે એટલે લેખો એક ઘાત આગળ આવશે એટલે ટુ વી એક્સ વીએક્સ એક્સ પ્લસ એટલે એક ઘાત થશે એટલે એક્સ લખી શકાય પ્લસ ટુ વી વાય ડીવી વાય પ્લસ ટુ વી ઝેડ ડી વી ઝેડ ઇક્વલ ટુ જીરો હવે સમી આને આને બે વડે ભાગતા એટલે દેખો વી લેખો વીએક્સ એક્સ પ્લસ વીવી વાય વી વાય ડી વાય પ્લસ વી ઝેડ ડી વી ઝેડ ઇક્વલ ટુ જીરો સમીકરણ નંબર બાર થશે હવે સમીકરણ અગિયાર અને બારને આપણે અર્ણિત એટલે કે અર્ણિત એટલે કે સમીકરણ બારમાં સમીકરણ બારમાં બીટા વડે સમીકરણ બારમાં બીટા વડે ગુણી અને અગિયારમાં ઉમેરતા એટલે આવું થશે સમીકરણ સમીકરણ બાર ને આપણે બીટા વડે ગુણી સમીકરણ બારને સમીકરણ બારને સમીકરણ સમીકરણ બારને સમીકરણ બારને સમીકરણ બારને બીટા વડે ગુણી સમીકરણ અગિયારમાં ઉમેરતા એટલે આવું થશે એટલે અનિત સગુણકોની લાગુ પાડતા એટલે જેવું એફ ઓફ વી એફ અપન પ્લસ બીટા વી એટલે શું બીટા શું અનિત ગુણાંક છે ઇન્ટુ વીએક્સ પ્લસ એફઓ ડેસ વીએક્સ વી વાય અપન એફ ઓફ વી વાય પ્લસ બીટા વાય એફ ઓફ અપન એફ એફ એફડેસ વીઝેડ અફ એફડેસ વીઝેડ અપન એફ વી ઝેડ પ્લસ બીટા વીઝેડ ઇન્ટુ ડીવી ઝેડ ઇક્વલ ટુ જીરો સમીકરણ નંબર ત્રણ છે આ સમીકરણ નંબર તેર જ્યાં બીટા એ અ અનિર્ણિત સહગુણાંક છે એટલે કે અનિત સહગુણાંકની રીત એટલે કે સમીકરણ બારને આપણે બીટા વડે ગુણીને સમીકરણ અગિયારમાં ઉમેરતા એટલે સમીકરણ તેર મળશે આપણને હવે સમીકરણ તેરમાં dvx dvy અને dvz પરસ્પર સ્વતંત્ર હોવાથી એટલે પરસ્પર સ્વતંત્ર હોવાથી પરંતુ સમદિગધર્મી માટે સમાન થશે દેખો f' વીઝેડ એફડેસ વીએક્સ આપન એફ વીએક્સ પ્લસ બીટા f પ્લસ એફડેસ 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 વી વાય અપન એફ વીવાય પ્લસ બીટા વીવાય પ્લસ અપન એફ વી ઝેડ પ્લસ બીટા ઇક્વલ ટુ પરંતુ અહીંયા પરસ્પર સ્વતંત્ર હોવા થાતા રહે એટલે કહી શકાય સમીકરણ નંબર દેઓ અહીં 0 થશે સરખા ઓસ્લે દેખો આ સમીકરણ માં છે f-vx/f fvx + β = 0 એટલે દેખો આ સમી અહીં છે એટલે સમીકરણ નંબર 14 થશે ઈ રીતે આના માટે 0 થશે એટલે દેખો કાં કે આ સતંત્ર છે dy/dz એ સ્વતંત્ર હોવા થાતા આગળના સમીકરણમાં સમીકરણ 13 માં દેખો ff f-vy/f fvy + βvy = 0 સમીકરણ નંબર 15 થશે વલ ટુ જીરો આનું વિકલન કરતા આનું વિકલાન કરતા એટલે કે એલ એન આનું વિકલાન શું થાય એલ એન વીએક્સ એફ એ વો વાત એટલે દેખો માઇનસ બીટા સ્ક્વેર વી પ્લસ એલ એન એ કારણ કે આની પ્રક્રિયા મોટી થઈ છે કારણ કે થિયરી મોટી થઈ એટલે એ સંકલન અચળાંક છે ત્યાં એ શું છે સંકલન અચળાંક છે સમીકરણ સત્તર પરથી સમીકરણ સત્તર પરથી એફએફ ડેસ એફએક્સ અને આપણે એને વિધાય લીધું એફએક્સ એટલે આ બાદ છે એટલે એલ ડે માઇનસ વન બાય ટુ થઈ શકે એ ડેસ ટુ માઇનસ વન બાય ટુ બીટા ઇક્વલ ટુ એ બીટા માઇનસ બીટા માઇનસ બી માઇનસ બી વી સ્ક્વેર વીએક્સ સ્ક્વેર સમીકરણ નંબર અઢાર કહીશું સમીકરણ અઢારમાં સમીકરણો પંદર સોળ પરથી અનુક્રમે અનુક્રમે વી વાય એફ વી વાય એફ પણ મેળવી શકાય સમીકરણ અઢાર પરથી આપણે એફ વી એફ વી ઝેડ પણ મેળવી શકાય છે એફ વી વીએક્સ એફ વી વાય એફ ઓફ વીઝેડ ઇક્વલ ટુ એ માઇનસ ઈ ડેસ ટુ બીટા વી સ્ક્વેર એટલે આની પ્રક્રિયા એટલે લાંબી ગણતી હોય તે આપણે એને આ રીતે લખી શકાય વી સ્ક્વેર વી વી સ્ક્ર વી સ્ક્વેર વાય પ્લસ વી સ્ક્વેર સમીકરણ નંબર ઓગણીસ કહીશું સમીકરણ નંબર ઓગણીસ જ્યાં એ અને બી અચળાંકો છે જ્યાં એને બી અચળાંકો છે જ્યાં એને બી અચળાંક છે હવે સમીકરણ ઓગણીસ પરથી સમીકરણ ઓગણીસ પરથી અચણાંકો એને બી અચણાંક એ બી નક્કી કરવા માટે સમીકરણ ઓગણીસમાં સમીકરણ ઓગણીસમાં એન એન વીડીએક્સ વી ડીવી વાય વડે

e ડેસ ટુ માઇનસ બીટા વી સ્વેર વી વાય વી પ્લસ વી સ્ક્વેર વાય વીજેડ સ્ક્વેર ગુણ્યા ડીવીએક્સ ડીવીએક્સ ડીવી વાય સમીકરણ વીસ કહીશું અને સમીકરણ વીસ હવે સમીકરણ વીસની મદદથી આપણે ડાબી બાજુ ડાબી બાજુ સમીકરણ વીસની મદદથી ડાબી બાજુ જેમના વેગના ઘટકો વેગના ઘટકો ડીવીએ વીએક્સ અને વીએક્સ પ્લસ ડીવીએક્સ વી વાય પ્લસ તથા વીએ વીઝેડ અને વીઝેડ પ્લસ ડી વીઝેડ વચ્ચે હોય તે તેવા અણુની સંખ્યા તેવા અણુની સંખ્યા એકમ ક દઠ છે એટલે કે આમાં અણુની સંખ્યા એકમ દીઠ હશે એટલે કે આ પદનું વીએક્સ વી વાય વીઝેડ પરનું સંકલન કરતા એટલે એકમક દીઠ અણુની સંખ્યાનું કુલ અણુની સંખ્યા એન મળે છે આનું સંકલન કરવાથી કુલ અણુ સંખ્યા એન મળશે એટલે કે સમીકરણ વીસ પરથી સંકલન ઇન્ફિનિટીવ સંકલન ઇન્ફિનિટીથી સંકલન ઇન્ફિનિટી એન એન વી એફ કારણ કે અહીંયા ત્રણ છે ત્રણ પદ છે વીએક્સ વી વાયની એટલે આપણે ત્રણ સંકલી માઇનસ પ્લસ કારણ કે અણુ અણુઓ અનિશ્ચિત હોય છે એટલે કે માઇનસ ઇન્ફિનિટી પ્લસ માઇનસ ઇન્ફિનિટી પ્લસ સમીકરણ વીસ પરથી આપણે આનું સંકલન લેતા દીધું એન વીએક્સ એન એફ ઓએક્સ એફ ઓ વીવાય એફ ઓઝેડ ડીવી વાય ઇક્વલ ટુ ઇક્વલ ટુ એન એટલે આગળ આવશે ચણાંક એટલે દેખો माइन ए घन एन ए घन माइनस इन्फिटिटी प्लस इन्फिटी माइनस इन्फिट प्लस इन्फिटिटी ए डेस टू वी स्क्वेर वीजेड स्क्वेर वीजेड वाय वी एस स्क्वेर वी जेड वाय वीजेड स्क्वेर वी स्क्वेर वी स्क्वेर वाय वीजेड स्क्वेर इन टू डीवी एक्स डीवीवाय डीवी जेड इले के ए घन बाय बी डे टू थ्री बाय टू इक्वल टू वन देखो ये देखो ए घन એટલું બ પાય અપન બી ડેસ ટુ થ્રી બાય ટુ એટલે એક થશે હવે દેખો એ ઘન આ બાજ જશે ને થ્રી બાયો થ્રી બાય નું થ્રી બાય દેખો આ બાજ જશે એટલે એક ઘન આ બાજશે એક ઘન થઈ જશે હવે દેખો હવે ગુણાશે આ બાજુ ત્રણ વડે ભાગતા સમીકરણમાં ત્રણ વડે ભાગશો એટલે શું થશે એ ઇક્વલ ટુ બી અપન પાય ડેસ ટુ વન બાય ટુ ત્રણ વડે ભાગ્યા એટલે એ ઇક્વલ ટુ આને આનું એટલે આનું વન બાય ટુ આપણે વર્ગમૂળ લઈ શકીએ એટલે લીધું આપણે આનું વર્ગમું લીધું અને આ સમીકરણ તેર કહીશું આને અને સમીકરણ નંબર અને સમીકરણ નંબર એકવીસ કહીશું સમીકરણ એકવીસ હવે એ નક્કી કરે આપણે બી નક્કી કરવા માટે હવે સમીકરણ વીસ ને વન બાય ટુ એમ બી વડે ગુણી સમીકરણ વીસને વન બાય ટુ એમ સ્ક્વેર વડે ગૂણી સંકલન કરતાં એકમ કદીઠ વાયુની ગતિ ઉર્જા મળે છે સમીકરણ વીસને સંકલન કરી એકમ કદીઠ અને સંખ્યા એન વડે દીઠ વાયુની ગતિ ઉર્જા મળે છે વાયુની ગતિ ઊર્જા મળશે સમીગરણ વીસ પર દેખો સંકલન સંકલન એન ઇન્ટુ વન બાય ટુ એમવી સ્ક્વેર એફ ઓ વીએક્સ એફ ઓ વી વાય એફ ઓ વીઝેડ ડીવીએક્સ ડીવી વાય ઇક્વલ ટુ ઇક્વલ ટુ ઇક્વલ ટુ એ ઘન એન વન બાય ટુ સ્ક્વેર એટલે આ અચણાંક બાર આવશે આમાં આ અચણાંક આમાં અચણાંક બહાર આવ્યા આમાં અચણાંક બહાર આવશે એ એન એટલે આમાં દેખો એટલે આ વીસ પરથી લખ્યું ઇક્વલ ટુ એ ઘન એન वन बाय टू एम बी स्क्वेर ईडेस टू वी स्क्वेर वीजे वीवाय वी वीजेड स्क्वेर इन टू डी वी जेड इक्वल टू ए घन एम एन बाय टू वी स्क्वेर ईडेस टू माइनस बीटा स्क्वायर डी घन वी एम वी स्क्वेर वी स्क्वेर वाय वीएक्स स्क्वेर वाय वीजेड स्क्वेर वी एक्स स्क्वेर वी इक्वल टू आप वी लीधा एक्स डीवीवाई डीवीजेड इक्वल टू डी लीधा एट देखो હવે આવી રીતે થશે પાય પાઈ કારણ કે દેવો પાય એઘન એમ એન બાય ટુ પાઈ એમ એન પાય એઘન બાય એમ એન બાય ટુ કારણ કે આમાં શું લીધું હોય વન બાય ટુ કારણ કે શું આ પાઈ બાય ટુ એટલે આમાં અચળ એટલે આમાં વર્તુળાગતિ કરે છે એટલે વિસ્તાર લીધો હવે ટુ પાય ફોર પાય લીધો દેખો વિ સંકલન વી સ્ક્વેર ટુ માઇનસ બીટા વી સ્ક્વેર v स्क्वायर ले देखो हम आगे આવશે એટલે આગળ થઈસા આગળ કે દેખો ડીકન ની જગ્યા આપણે ડીકન ની જગ્યાએ 4 પાઈ લીધા છે ડીકન એટલે 4 પાઈ 4 પાઈ વિસ્તાર કહેવાય એટલે આવું થશે દેખો 4 પાઈ a ઘન mn / 2 સંકલન સંકલન v સ્ક્વેર e^-b^2 v v સ્ક્વેર dv v = 4 પાઈ v = 4 પાઈ લેતા એ દેખો ફોર પાય એ ખન એમ એન બાય ટુ વી સ્ક્વેર એટલે એનું વી ઘનનો ફોર ઘાદ થશે એટલે ઈ ડેસ ટુ માઇનસ ઈ ડેસ ટુ માઇનસ ડી વી હવે દેખો આની આપણે આનું આપણે સંકલન કરીશું આનું આપણે સંકલન કરીશું આના પ્રમાણે એટલે ઇ જીરોથી ઇન્ડિટ ડેસ ટુ માઇનસ એક્સ એન્ડ એક્સ એન એક્સ ડેસ ટુ એન એનએક્સ એક્સ ડેસ ટુ ડીએક્સ ઇક્વલ ટુ આ બને એન પ્લસ ટુ એન વર્ગમાં એન પ્લસ વન બાય ટુ એટલે આપણે આની કિંમત મૂકી આ સૂત્ર પ્રમાણે એટલે લેખો ઇડ ટુ માઇનસ બીટાસ કાર ઇક્વલ ટુ વન અપન ટુ બી ફોર પ્લસ વન વર્ગુણમાં ફોર પ્લસ વન બાય ટુ એટલે देखो આવું થશે એટલે આવું આવશે ફોર પાય એ ઘન બાય ટુ એટલે આની કિંમત મૂકી દે આપણે આની કિંમત મૂકી એટલે લેખો એટલે આની આપણે આ વિસ્તરણ કરશું એટલે આપણે આ કિંમત આનું સંકલન કરશું એટલે આપણને આ સૂત્ર પ્રમાણે આપણને આ મળશે કિંમત એટલે ફોર ઇક્વલ ટુ ફોર પાય એ ઘન એમ એન બાય ટુ કાઉસમાં વન પણ બી ફાઈવ બાય ટુ વર્ગમાં ફાઈવ બાય ટુ ઇક્વલ ટુ પરંતુ એ ઇક્વલ ટુ વર્ગ આગળ લીધું હતું આપણે એ ઇક્વલ ટુ વર્ગ બાય બી પણ પાય એટલે દેખો એ ઘન ઇક્વલ ટુ એ એ ઘન ઇક્વલ ટુ બી એટલે આનું વન બાય ટુ લખીશું એ ઘન પણ વન બાય ટુ ગુણ્યા થ્રી એટલે બંને બાજુ ત્રણ વડે ગુણ્યા એટલે લેખો એટલે દેખો એ ઘન ઇક્વલ ટુ બી થ્રી બાય ટુ પણ બી થ્રી બાય ટુ

देखो देखो 4 5 4 5 उडी जसे 4, 4 4 उडी जसे 4 4 उडी जसे એટલે આવ થશે 5 b^2 mn / 1 3 / 2 1 / b b π / 2 ^ 2 5 5 / 2 ^ 2 5 / 2 = b 3 / 2 - 5 / 2 એટલે ઉપર જે સારી ઘાત ઉપર જ એટલે - 5 / 2 થશે એટલે mn / π 3 / 2 * π - 1 એટલે આ ઘાત પાઇ નીચે આવશે એટલે માઇનસ થશે એટલે વર્ગુણમાં ફાઈવ બાય વર્ગુણમાં ફાઈવ બાય ટુ દેખો ઇક્વલ ટુ માઇન બી ડેસ ટુ માઇનસ વન એટલે માઇનસ વન થશે એટલે એટલે એમાંથી બી સ્ક્વેર એટલે બી સ્ક્વેર એટલે માઇનસમાં બી માઇનસ વન આવશે એટલે દેખો આમાં આમાં બી થ્રી બાય ટુ એટલે બાદ બાઈક કરશું એટલે માઇનસ વન આવશે એટલે આવું આવશે ઇક્વલ ટુ બી માઇનસ વન એમ એન અપન પાય બાય ટુ વર્ગુણમાં પાય બાય ટુ એટલે દેખો અને દેવું બી થ્રી બાય ટુ માઇનસ ફાઈવ બાય ટુ એટલે લેવો ઉપર સરવાળો દેવાય તે સરવાળો થશે ઘાતોનો સરવાળો થશે માઇનસ ટુ બાય ટુ એટલે માઇનસ માઇનસ વન વધશે ટુ બાય ટુ એટલે માઇનસ વન વધશે એટલે ઇક્વલ ટુ ઇક્વલ ટુ એમ એન બી વર્ગમાં એટલે વર્ગમાં ફાઈવ બાય ટુ એટલે કે એકમ કદ દીઠ ગતિ ઉર્જા એકમ કદ દીઠ વાયુની ગતિ ઉર્જા ઇક્વલ ટુ એમ બાય એન બી એમ બાય એન એમ બાય એન બી વર્ગમાં પાય ફાઈ બાય ટુ સમીકરણ નંબર બાવીસ અને સમીકરણ નંબર 23 કહીશું હવે સમી પરંતુ ગતિ ઉર્જાનું સમીકરણ થ્રી બાય ટુ એન કેટી હોય તો ગતિ ઉર્જાનું સમીકરણ એટલે દેખો આનું સમીકરણ હોય તો દેખો થ્રી બાય ટુ એન ઇક્વલ ટુ અને સમીકરણ સરખાવતા આગળના સમીકરણ અને સમીકરણ સરખાવતા દેખો એમ બાય વર્ગમાં પાય વન પોઈન્ટ બી બી વર્ગમાં બાય ટુ ઇક્વલ ટુ વર્ગમાં વન એમ એન બાય ફાય એ લીધો દેખો આ બાજુ જશે એટલે પ્લસ થઈ આ બાજુ દેખો આનું આપણે આ બાજુ એટલે પ્લસ એટલે લીધો બાય વન પોઈન્ટ બીટા વર્ગુણમાં થ્રી બાય ટુ પ્લસ વન થ્રી બાય ટુ પ્લસ વન એટલે આવું થશે દેખો પ્લસ વન કારણ કે શું કર્યું આપણે આની આ ફાઇવ બાય ટુ એટલે ફાઇવ બાય ટુ આ પછી આ બાજુ આવશે આનું થ્રી બાય ટુ પાંચ વતા થાય થ્રી બાય ટુ પ્લસ વન એટલે ફાઈવ બાય ટુ દેવું ત્રણ પાંચ બાય ટુ થશે લેખો હવે દેખો આવું આવશે થ્રી બાય ટુ ઇક્વલ ટુ એમ એન બાય વર્ગુણમાં વન અપોન્ટ બીટા થ્રી બાય ટુ વન उड़ी બાય ટુ પાય પાઇપાઈ ઉડી उड़ी બંને બાજુ પાય પાઇ ઉડી દેખો વર્ગુણમાં વન ઇક્વલ ટુ વન ઇક્વલ ટુ લેતા ને પાય હોવાથી એ થ્રી બાય ટુ થ્રી બાય ટુ ઇક્વલ ટુ એન એ થ્રી બાય ટુ એન કેટી ઇક્વલ ટુ એમ એન અપન બી વન બાય ટુ થ્રી બાય બંને બાજુ થ્રી બાય ટુ જશે એન એન ઉડી જશે ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ એમ એન ટુ સમીકરણ નંબર ચોવીસ કહીશું જ્યાં કે ઇક્વલ ટુ શું એ બોલ્ઝમેન અક અચળાંક છે જ્યાં કે ઇક્વલ ટુ બોલ્ઝમેન અકળાંક સમીકરણ ચોવીસ પરથી બી અને

समीकरण वीस पर थी समीकरण वीस पर थी समीकरण वीस पर थी देखो समीकरण वीस पर एन एफ एफओ वी एक्स एफ वी वाई एफ ओ वी जेड डी वी जेड देखो इक्वल टू इक्वल टू एन ए घन माइनस ई माइनस बी इक्वल टू इक्वल टू एन ए घन ई डेज टू माइनस बीटा वी स्क्वेर प्लस वी स्क्वेर वाई वी स्क्वेर प्लस वी वीवाई स्क्वेर प्लस वी जेड स्क्वे क्रॉस

સમીકરણ એકવીસ અને ચોવીસમાંથી આપણે કિંમત મૂકી લે આવું થશે ડીએન ઇક્વલ ટુ એન એમ એન ઇન્ટુ એમ અપન ટુ કે ડેસ ટુ થ્રી બાય ટુ ઈ ડેસ ટુ માઇનસ એમ બાય ટુ વી પ્લસ સ્ક્વેર પ્લસ સ્કવેર અપન વાય સમીકરણ નંબર પચીસ કહીશું સમીકરણ પચીસ એ દર્શાવે છે કે મેક્સવેલના વેગ વિતરણનો નિયમ કહે છે સમીકરણ પચીસને વેગ વિતરણનો નિયમ કહે છે